ચુડા તાલુકાના ખાંડિયા ગામની આંગણવાડી બાળકોના આરોગ્ય માટે જોખમી. ખાંડિયા ગામે આંગણવાડી કેન્દ્ર છેલ્લા દશેક વર્ષથી અસુવિધાજનક હાલતમાં. ચુડા તાલુકાના ખાંડિયા ગામની આંગણવાડી બાળકોના આરોગ્ય માટે જોખમી. બાળકોના ભાવિ માટે રાજ્યના દરેક ગામોમાં આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ચુડા તાલુકાના ખાંડિયા ગામે આંગણવાડી કેન્દ્ર છેલ્લા દસેક વર્ષથી અસુવિધાજનક હાલતમાં જોવા મળી છે. બાળકો માટે રમતનું ગ્રાઉન્ડમાં બાવળના ઝાડ સુધી નીકળ્યા છે. પીવાનું પાણી, શૌચાલય, રસ્તો સહિતની પાયાની સુવિધાનો અભાવ વર્તાઈ રહ્યો, તેમજ આંગણવાડી કેન્દ્ર બહાર કચરાના ઢગલા, ખુલ્લી ગટર ગંદકીથી ખદબદી રહ્યું છે. આંગણવાડીમાં પોતાના બાળકોને વાલીઓ સાથે મૂકવા આવવું પડે છે. ખાંડિયા ગામે આંગણવાડીના ગ્રાઉન્ડમાં બાવળોના ઝુંડ ઘર કરી ગયા છે. રસ્તા ઉપર કાદવ, કીચડ, ખુલ્લી ગટરો, ગંદકીના ગઢ ખડકાયા છે. ઉકરડાઓના ઢગલા અને બાવળના સામ્રાજ્ય વચ્ચે બાળકો પોતાના જીવના જોખમે બેસતા હોય ત્યારે બાળકોના ભવિષ્યનો શું, તે સવાલ ઉદ્ભવે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક CDPO દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો. સ્થાનિક અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપતા ગ્રામજનોમાં ભારોભાર તંત્ર સામે રોષ વ્યક્ત કરાયો છે. મારું નામ વાઘેલા ઉમાપતિ છે. હું ખાંડી આંગણવાડી વર્કર છું અને કેન્દ્રનગર 1 ઉપર જ બજાવું છું. મારે 10 વર્ષથી ખૂબ ગંદકી થાય છે. ખાંડિયાના ગટરનું પાણી બધું જ મારી આંગણવાડીમાં આવે છે અને એના હિસાબે મારા છોકરાને લાવવામાં તકલીફ પડે, છોકરાને બેસાડવામાં તકલીફ પડે અને ગંદકીમાં છોકરા પગ બગડતા ના આવે, પણ કોઈ રજૂઆત મારે સાંભળતા નથી. મારા ઓફિસરને જાણ થઈ પણ કોઈ કોઈ ઉકેલ નથી થયો. તલાટીને કીધું પણ નથી થયું. સરપંચને કીધું, સરપંચે વ્યવસ્થા થોડી ઘણી કરી દીધી, બાકી કોઈ સાંભળતું નથી. કરતા હું 10 વર્ષથી હેરાન થઉં છું અને ઉકાળા બાજુમાં નાખી દે ના પાડું, પણ કોઈને પ્રશ્ન લેતું નથી. સરપંચને કહું છું કે ઉકાળા ભરાઈ દો, પણ કોઈ ભરાતું નથી. આજુબાજુ ક્યારે બહાર બધી પર ગંદકી છે. આરોગ્યવાળાને કીધું, આરોગ્યવાળા બેવા પૂરતું ધ્યાન આપે, આરોગ્યવાળા ધ્યાન આપતા નથી. દીપક સિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીમડી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.